રામદેવ પીર મહારાજની જીવન લીલાનું આખ્યાન પુણ્ય ને પવિત્ર ચોક ની અંદર એક ધર્મ રૂપી પોકરણ ગઢ સ્થાપ્યું હોય અને પોકરણ ગઢ ની ધરતી ના મહારાજા અજમલ અને એની દીકરી કેતા બેન બા સગુણા એના લગ્ન સુધી વાલા ભક્તો અમારું મંડળ પહોંચ્યું હોય. મહારાજા અજમલ મારવાડ ની ધરતી અને તુવરા હાંખ નો રાજપૂત એની દીકરી કેતા બેન બા સગુણા ના મગડિયા સુધી વાલા ભક્તો અમારું મંડળ પહોંચ્યું હોય. એક દીકરી પાત્ર ની જયારે વાત આવે, બેનબા સગોડા ની જયારે વાત આવે, તો કદાચ ઇતિહાસ ની માલિકપુર જુદા ગુણગાન બેનબા સગોડા ના એટલા માટે ગવાતા હશે, કારણ ઇતિહાસ ની માલિકપુર કદાચ આવા બીજા પ્રસંગો નહીં પી ના હોય. આજે એક બાપે પોતાના કાળજા કેરા કટકા ને એક પંડિત ના વેણ ને રાખવા ખાતર આજ વેરી ના વતન ની માલિકપુર પણ આવ્યો હશે. માત્ર ને માત્ર એક પંડિત ના વેણ ને રાખવા ખાતર આજ અજમલ રાજા એ પોતાના કાળજા કેરા કટકા ને કહેવાય કે વેરી ના વતન ની માલિકોર વડાવી છે. પોતાનો પરિવાર પોતાનું આંગણું મૂકીને કાયમ ને માટે એમ કહેવાય કે વિદાય લઈ લે. સાહેબ એમ કહેવાય કે ચોરી ના ચાર ફેરા ફેર્યા પછી દીકરી અવળા મોઢે એમ કહેવાય કે માંડવડા ને વધાવે, પણ અવળા મોઢે એટલા માટે માંડવા ને વધાવે. દીકરી સાહેબ એમ કહેતી હોય કે મારા બાપ ની જે કાંઈ પણ સંપત્તિ હોય, મારા બાપ ની જે કાંઈ પણ પ્રોપર્ટી હોય, એમાં મારી નજર ન લાગી જાય ને, એટલા માટે અવળા મોઢે એમ કહેવાય કે દીકરી એના માંડવા ને વધાવતી હોય. સાહેબ એ પાત્ર એટલે દીકરી, ત્યાગ ને સમર્પણ ની જેને મૂર્તિ કહેવાય એ પાત્ર એટલે દીકરી. અહીંયા તો અજમલ રાજા પોતાની દીકરી સગુણા ને કેતા હોય કે હે બેટા, આજ તારા હરવેલ ની માલિકોર બેટા તને દુખડા પડે ને,
કુળનીમાં હિંગળાજને યાદ કરજે ને દ્વારકાના અધિપતિને બેટા યાદ કરી પિંગલ ઘટના છાને ખૂણે જઈ આંખની માલિકોરથી તડતડી આહુડા પાડી અને બેટા તારા મનને મનાવી લેજે પણ તુરા આંખની માલિકોર આજ રાજપૂતની રજપૂતાઈની માલિકોર દાગ પડે ને એવું કાર્ય જગતના પટની માથે કોઈથી કરતી નહીં મારા બાળ અને એનાથી પણ જો કદાચ વિશેષ દુખડા પડે ને તો તારા કરિયાવરની માલિકોર એક રામાયણ જેવી પુસ્તક લખી છે સીતા મંગળ ચાર ફેરા રાઘવને ફરી પણ જોયું નહીં સુખ લગાર કાયમ દુખણી કેવાણી કાગડા સીતાજી જેટલું તો દુઃખ તારી માંથી કોઈ દી નહીં પડે છતાંય જો કદાચ દુખડા પડે ને તો તારા કરિયાવરની માલિકોર ઝેરનો કટોરો મૂકુશું બેટા ઝેરના બેક ઘૂંટડા પી અને તારા જીવતરને કાયમને માટે કહેવાય ટુકાવી દેજે તોરા હાકની માથે ધાક પડે ને હું કાર્ય બેટા કોઈ દી કરતી નહીં સાહેબ એ પાત્ર એટલે દીકરીને એવી એક એમ કહેવાય કે દીકરી બહેનબા સગુણા જેને એમ કહેવાય કે વિધાતા વેરણ થઈ હોય કે જેને જવતલ્લો હોમનાર કોઈ વીરો ન હોય અને એમાં એમ કહેવાય કે વેરીના વતનની માલિકોર હાહરે જાતી હોય તો બહેનબા સગુણાની એક કંકોત્રી પેટે જોલી અમારા મટનના સભ્યો આપ સુધી લઈને આવીરા હોય જોલીની માલિકોર ફૂલની તો ફૂલની પાકડી નાખી અને જોલીને વધાવી લેજો વાલા ફૂલના દર્શન કરી લેજો ફૂલની તો ફૂલની પાખડી નાખી કોઈ બેન સગુણાના ભાઈ બની જાજો કોઈ બેન સગુણાના મામાનું મોહાડ બની જાજો કોઈ બેન સગુણાના કાકાનો કુટુંબ બની જાજો વાલા ભક્તો જોલીની માલિકોર જે કાંઈ પણ રકમ થાય એક મંડળનો ખર્ચ કાઢતા પરમાર્થના કાર્યની અંદર વાલા ભક્તો વાપરવાની હોય માટે જોલી આપની સમક્ષ આવી રહી હોય ફૂલની તો ફૂલની પાખડી નાખી જોલીને વધાવી લેજો એનાથી વિશેષ જે કાંઈ પણ રકમ થાય એક મંડળ નો ખર્ચ કાઢતા કનેરા ગામની અધાર જ્યાં કાયોની ગૌશાળા આવેલી હોય કાયમને માટે જ્યાં કાયોની સેવા ચાકરી કરવામાં આવતી હોય એનાથી વિશેષ કનેસરા ગામની અંદર દર વર્ષે ગરીબ દીકરીઓનો સમૂહ લગ્ન કરવામાં આવતો હોય જેની માલિકો એક બે કહેતા 151 જેટલી ચીજ વસ્તુ ગરીબ દીકરીઓને દાયજાની અંદર દેવામાં આવતી હોય માટે જે કાંઈ પણ રકમ થાય એક ગાયોના ઘાસચારાની અંદર અને દીકરીઓના દાયજાની અંદર રકમ વાપરવાની હોય માટે જ્યાં પણ મોજ પડે ત્યાં મન મૂકે અને વાલા ભક્તો વરહી જાજો એનાથી વિશેષ અમારું આ રમા મંડળ રમાડવા માટે ભાઈ વિપુલભાઈ માલકિયા અને ભાઈ સંજયભાઈ માલકિયાનો સંપર્ક કરી આપ મારું મંડળ રમાડી શકો છો ધન્યવાદ જય લગધણી જય ખોડિયાર